નમસ્કાર સૂત્રધાર ચમકાવો તમારી એન્કરિંગ સ્કિલ વિથ આરજે જે મીથમાં આપનું ફરી એક વખત સ્વાગત કરું છું સામાન્ય રીતે જ્યારે પણ ક્રિસમસ આવતું હોય જ્યારે પણ હોળી આવતી હોય જ્યારે પણ એવું લાગે કે જ્યાં સોસાયટીનું ગેધરિંગ હોય ત્યારે ઘણી બધી સોસાયટીઓમાંથી અમને ફોન આવતો હોય છે કે મિતભાઈ એક ગેમ શો આપણે રાખવો છે બધાને એન્ગેજ રાખવા છે અને ઘણીવાર કોઈ કંપનીના બધા એમ્પ્લોઈઝ માટે ગેમ શો રાખવામાં આવતા હોય છે મહેંદી ફંક્શન્સમાં ગેમ શો રાખવામાં આવતા હોય છે એટલે ગેમ્સ રમાડવી એ પણ એક કળા છે અને એના માટે પણ ખાસી એવી મજેદાર વસ્તુ એ છે કે સંગીત સંધ્યા હોય કે સરકારી કાર્યક્રમ હોય હોય કે આ બધું હોય એમાં સામાન્ય રીતે તમે બહુ એન્જોય નથી કરી શકતા પણ ગેમ શોમાં તમે જેટલું એન્જોય કરો છો એટલું જ તમારી સામે ક્રાઉડ એન્જોય કરે છે અને એ લોકો જેટલું એન્જોય કરે છે એ જોઈને તમે પણ એન્જોય કરો છો વેલ ગેમ શોની જ્યારે વાત આવે ત્યારે હંમેશા હું કેવી તૈયારી કરતો હોઉં હું હંમેશા પ્રયત્ન એ કરતો હોઉં કે જે ગેમ્સ ટેસ્ટેડ છે એટલે કે જે ગેમ બહુ સફળ છે કે જે બહુ જ પ્રખ્યાત છે અને લોકો એમાં બહુ જ એન્જોય કરે છે એ ગેમ્સ એમાં પચાસ ટકા એટલી ગેમ્સ હું એ રાખતો હોઉં છું કારણ કે નવી ગેમ્સ જ્યારે તમે લઈને જાઓ છો ત્યારે એના સફળ થવાના ચાન્સ પચાસ ટકા હોય છે પચાસ ટકા નિષ્ફળ જવાના ચાન્સ હોય છે જો તમે બધી જ નવી ગેમ રાખશો તો એવું બની શકે કે તમારી એંસી ટકા જેટલી ગેમ્સ જો નિષ્ફળ ગઈ તો તમારો આખો ગેમ શો ફ્લોપ થઈ જશે આ બધા સિનારીઓમાં પચાસ ટકા જે સફળ ગેમ્સ છે કે જેના પર લોકોનો રોમાંચ જોરદાર હોય છે જુસ્સો જોરદાર હોય છે એ ગેમ્સને તમે પ્રસ્તુત કરશો એટલે તમારું પચાસ ટકા એ તો તમારો ચામ જળવાશે જ બાકી જે તમે નવી ગેમ્સ બનાવી છે એમાંથી જો વીસ ટકા પણ એ ચામ જાળવી લીધો એણે તો તમારો સેવન્ટી જેને કહેવાય એવો શો તમારો હિટ થઈ જશે હવે ગેમ્સની વાત આવે ત્યારે કેવી કેવી ગેમ્સ રમાડવી જોઈએ તો હંમેશા હું એને ઘણા બધા ગ્રુપ્સમાં ડિવાઈડ કરી દઉં છું જેમ કે ગેમ રમવા માટે બાળકોને બહુ ઉત્સાહ હોય છે પણ ભાગે બાળકોનું એવું જોવા મળે છે કે બાળકોને તમે ગેમ રમાડો કે ના રમાડો પણ એ લોકો પોતાનું મનોરંજન ક્યાંક ને ક્યાંકથી શોધી જ લેતા હોય છે એટલે બાળકોની ગેમ્સ જે છે ટોટલ તમે જો દસ ગેમ બનાવતા હોવ તો એમાંથી હું ત્રણ ગેમ્સ જે છે એ બાળકોને રાખતો હોઉં છું જેથી કરીને એ લોકોને હું કંટ્રોલમાં રાખી શકું એ લોકોને એવી શરત મૂકી શકું કે જો બોસ તમે મારી વાત નહીં માનશો તો હું તમને ગેમ નહીં રમાડું એટલે બાળકો શાંતિથી બેઠા રહેશે વેલ એવી જ રીતે બીજા જે કપલ્સ હોય છે એ લોકો માટેની અમુક ગેમ્સ હોય અમુક ટીનેજર્સ માટેની ગેમ્સ હોય અમુક વડીલો માટેની ગેમ્સ હોય એવી રીતે હું આખા બે કલાકના સમયને એમાં વહેંચી દઉં છું એમાં એક મિનિટની ગેમ હોય બે મિનિટની ગેમ હોય પાંચ મિનિટની ગેમ હોય અને એમાં વીસ મિનિટ ચાલે એવી પણ ગેમ્સ હોય અને બધાના અલગ અલગ પ્રોપ્સ અલગ અલગ વસ્તુઓ લઈને હું આવતો હોઉં છું અને એનો એક ચામ હોય છે લોકોને જ્યારે તમે કોઈ પ્રોપ્સ સાથે ગેમ રમાડો છો ને ત્યારે લોકોને રમવાની વધારે મજા આવતી હોય છે આ મારો અંગત અનુભવ છે જ્યારે તમે પ્રોપ્સ વગેરે એ લોકોને રમાડો છો ત્યારે ક્યાંક એ વસ્તુ હાથમાં નથી એ વસ્તુ દેખાતી નથી એટલે એ લોકોનો ચામ ક્યાંક અડધો જ રહે છે પણ જેવી એ લોકોના હાથમાં કંઈક વસ્તુ પકડાવો છો એટલે તરત જ એ લોકોનો ચામ બદલાઈ જતો હોય છે સો પ્રોપ્સ વાળી ગેમ જેટલી પણ હોય એ વધારે હિટ જવાના ચાન્સ રહે છે અને એમાં તમે નવા નવા ઇનોવેશન કરી શકો જેમ કે એક ઇનોવેશન અમે એવું કર્યું હતું કે મ્યુઝિકલ ચેર એ બહુ જ કોમન ગેમ છે પણ એ ગેમમાં નાનકડો ફેરફાર એટલો કર્યો કે જેટલા પણ પાર્ટિસિપેન્ટ છે એ બધાની આંખે અમે પટ્ટી બાંધી દઈએ છીએ એટલે કે બ્લાઇન્ડ મ્યુઝિકલ ચેર અમારે રમાડીએ છીએ અને એ પટ્ટી બાંધ્યા બાદ જેટલી પણ ચેર્સ છે એ બધી અમે ખસેડી લઈએ અને મ્યુઝિક ચાલુ થાય એટલે જે રમનારા છે બધા સર્કલમાં ફરતા રહે ઊંધા ચત્તા જાય કોઈ આ બાજુ જાય કોઈ તે બાજુ જાય વચ્ચે ખાલી એક જ વસ્તુ એ કરી કે એક ચેર લઈને બધાના પગમાં હળવેકથી એ ચેર અમે અડાડતા રહીએ છીએ એટલે શું થાય કે એ લોકોને એમ લાગે કે હા એ લોકો ખરેખર ચેરની આજુબાજુ જ ફરી રહ્યા છે જેવું આપણને એમ લાગે કે હવે મ્યુઝિક બંધ થવાનું છે એટલે ચેર એઝ ઇટ ઇઝ પાછી ગોઠવી દેતા હોઈએ છીએ અને મ્યુઝિક બંધ કરીએ એટલે બધાએ ટચ કરીને ચેર્સની ઉપર બેસવાનું હોય છે એમાં જે લાસ્ટમાં બચે છે એ આઉટ થઈ જાય છે સો આવા ઇનોવેશન્સ અપગ્રેડેડ તમે કરી શકો અને એના કારણે ચામ વધારી શકો આવી ઘણી બધી ગેમ્સ છે જેને તમે નવા વર્ઝનમાં બનાવી શકો અને ગેમ શોમાં ઓલવેઝ તમારો કમાન્ડ બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ અને એ સ્ટ્રોંગ કમાન્ડ માટે તમારું સાઉન્ડ સિસ્ટમ જે છે એ અફલાતુન હોવું જોઈએ ક્લાયન્ટ્સ ઘણીવાર પૈસા બચાવવાના ચક્કરમાં એવું સાઉન્ડ લઈ આવતા હોય છે કે જેના કારણે તમારો કમાન્ડ લોકો પર જળવાતો નથી અને પરિણામે આખો ગેમ શો ફ્લોપ જવાના ચાન્સ વધી જતા હોય અથવા તમારા ગળાના ખેંચાઈ જવાના ચાન્સ વધી જતા હોય અને તમારું ગળું એમાં હેરાન થતું હોય છે સો મેક શ્યોર કે જે સાઉન્ડ સિસ્ટમ છે એ સાઉન્ડ સિસ્ટમ પ્રોપર હોય એમાં માઇક્સ જે છે એ પ્રોપર હોય એમાં જે ઓપરેટર છે એ લેપટોપ લઈને આવ્યો હોય કારણ કે એમાં મ્યુઝિકની બહુ જરૂર પડતી હોય છે અને જેટલા પણ ગેમ્સ રમનારા છે ગેમ વાઇઝ તમે ગિફ્ટ્સ બનાવો એમાં કિડ્સની મેક્ઝિમમ ગિફ્ટ્સ રાખો અને જેટલા કપલ્સ છે એમની ગિફ્ટ્સ અલગ રાખો ટીનેજરની ગિફ્ટ્સ અલગ રાખો વડીલોની ગિફ્ટ્સ અલગ રાખો અને મેક્ઝિમમ ગિફ્ટ્સ તમે જીતાડો એટલે લોકોને રમવાની પણ મજા આવે ગેમમાં જીતવાની પણ મજા આવે અને ગેમમાં જીત્યા બાદ જે ગિફ્ટ્સ મળે છે એની પણ મજા આવે એટલે તમે હંમેશા એ લોકો માટે યાદગાર બની જશો સો આ હતી ગેમ શોને હોસ્ટ કરવા માટેની તમારી તૈયારી અને એના વિશેની વાતો સૂત્રધાર ચમકાવો તમારી એન્કરિંગ સ્કિલમાં ફરી વાત કરીશું આવી જ રીતે એક નેક્સ્ટ ફંક્શન્સની કે એની તૈયારી તમે કેવી રીતે કરી શકશો અને એના વિશેની વાત આપણે કરીશું નેક્સ્ટ એપિસોડમાં થેન્ક યુ સો મચ